एसवाई बी कॉम सेमेस्टर त्रण मार सामानना हिसाबो एक आ चेप्टर नी अंदर आज आपणे मार सामान फेरबदली दरना आधारे खरीदीनी शोध करवानी छे, गणतरी करवानी छे। नवेम्बर डिसेम्बर 2017 में पूछायेल एक्जाम्पल छे, बे मार्क्स नी अंदर पूछायो हतो। तो रकम जोईए, सनाया कंपनी लिमिटेड नी ऑक्टोबर 2017 नी नीचेनी माहिती परथी તે માસની ખરીદી શોધો, એટલે અહીં આપણે ખરીદી શોધવાની છે। વિગતો આપવામાં આવી છે કે માલ સામાન ફેરબદલી દર 6 વખત છે, તો માલ સામાન ફેરબદલી દરનું જે સૂત્ર છે એ છે માલ સામાન વપરાશ ભાગ્યા સરેરાશ સ્ટોક। હવે આપણને સરેરાશ સ્ટોક આપવામાં આવ્યો છે, તો એના આધારે આ બે વિગતો ઉપરથી આપણને માલ સામાન વપરાશ મળશે। અને ત્યારબાદ માલ સામાન વપરાશનું જે સૂત્ર છે, તો માલ સામાન વપરાશનું સૂત્ર છે કે શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક। તો માલ સામાન વપરાશ મળી જશે, તો અહીં આપણને શરૂઆતનો સ્ટોક અને આખાનો સ્ટોક આ બે વિગત ઉપરથી આપણને ખરીદી મળી શકશે। એટલે અહીં આપણને જે વિગત છે કે સરેરાશનો સ્ટોક 15,000 છે, અને બીજું જે અંતમાં માહિતી છે કે છેવટનો સ્ટોક શરૂઆતના સ્ટોક કરતાં 2 ગણો હતો। એટલે કે છેવટનો સ્ટોક જે છે એ શરૂઆતના સ્ટોક જે હોય એના કરતાં 2 ગણો છે। એટલે કે શરૂઆતનો સ્ટોક આપણે જો એક્સ હોય, તો છેવટનો સ્ટોક જે છે એ 2x થઈ જશે। એટલે આ રીતના આપણે આ એક્ઝામ્પલની ગણતરી જોઈશું। તો હવે જોઈએ, આપણે શરૂઆત કરીએ છીએ ગણતરી। એમાં આ જે વાક્ય છે કે છેવટનો સ્ટોક શરૂઆતના સ્ટોક કરતાં 2 ગણો હતો, એનો આપણો ઉપયોગ થશે। તો એના આધારે આપણે શરૂનો સ્ટોક અને આખોનો સ્ટોક પહેલાં શોધી લેશું, કેમ કે આપણને સરેરાશ સ્ટોક પણ આપવામાં આવ્યો છે। એટલે ગણતરી માટે ધારણા કરવી પડશે કે ધારો કે શરૂઆતનો સ્ટોક એને આપણે એક્સ ધારીએ, જ્યારે જેના કરતાં કહ્યું હોય, જેમ કે અહીં શરૂઆતના સ્ટોક કરતાં જેના કરતાં કહ્યું હોય તેને આપણે એક્સ ધારી લેવું જોઈએ, અને તે સિવાયના માટે જે આપણને સૂચના આપી હોય તે મુજબ ગણતરી કરવાની હોય છે। એટલે અહીં ધારો કે શરૂઆતનો સ્ટોક એક્સ, તો અહીં વાક્ય જે છે કે શરૂઆતના સ્ટોક કરતાં 2 ગણો છે, તો છેવટનો સ્ટોક એ 2 ગણો છે શરૂઆતના કરતાં, એટલે કે એક્સ ગુણ્યા 2 બરાબર 2x થઈ જશે। એટલે અહીં આપણને શરૂઆતનો સ્ટોક એક્સમાં અને છેવટનો સ્ટોક એ પણ એક્સમાં આપણને મળ્યો છે। હવે આપણી પાસે એક રકમ છે કે સરેરાશ સ્ટોક આપણને 15,000 આપવામાં આવ્યો છે, તો એનો ઉપયોગ થશે। તો સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક, અથવા આપણે એને આખા સ્ટોક કહીએ છીએ, ભાગ્યા 2। સરેરાશ સ્ટોક જે છે એ આપવામાં આવ્યો છે 15,000। શરૂના સ્ટોક માટે અહીં આપણે ધારણા કરી છે કે એક્સ, છેવટના સ્ટોક માટે આપણે ધારણા કરી છે કે 2x થશે, ભાગ્યા 2। હવે ભાગાકારમાં છે, બરાબરની બીજી બાજુ જશે એટલે ગુણાકાર થશે, એટલે 15,000 ગુણ્યા 2, અને અહીં અંશમાં એક્સ વત્તા 2x જે છે એનો સરવાળો થશે 3x, એટલે અહીં આવશે 30,000, અને આ 3 ગુણાકારમાં છે, બીજી બાજુ આવશે તો ભાગાકારમાં 3 બરાબર એક્સ। એટલે હવે 30,000 ભાગ્યા 3 કરશું એટલે આવશે 10,000 બરાબર એક્સ, અને એક્સ માટે આપણે ધારણા કરી હતી શરૂઆતનો સ્ટોક, એટલે માટે શરૂઆતનો સ્ટોક બરાબર એક્સ બરાબર એક્સ બરાબર અહીં આપણે આવે છે 10,000। ત્યારબાદ એની સાથે જ આપણે બીજું છે શોધવાનું છે આખરનો સ્ટોક, તો આખરના સ્ટોક માટે અહીં છે 2x, એટલે કે 2 ગુણ્યા x બરાબર છે 10,000, એટલે 20,000, અથવા અહીં આપણને કહ્યું છે 2 ગણો છે, એવું કહ્યું હતું કે શરૂઆતના સ્ટોક કરતાં આખા સ્ટોક 2 ગણો છે, એટલે આનો ડબલ કરવાના, 10,000 ડબલ કરશું એટલે 20,000, એ રીતના પણ મળી શકે છે। એટલે અહીં આપણને શરૂઆતનો સ્ટોક અને આખોનો સ્ટોક મળી ગયો છે। હવે જે આપણી પાસે બીજી વિગત હતી કે માલ સામાન ફેરબદલી દર આપવામાં આવ્યો છે અને સરેરાશ સ્ટોક છે, તો એના આધારે આપણે માલ સામાનનો વપરાશ શોધશું। તો માલ સામાનના ફેરબદલી દરના આધારે માલ સામાન
फेरबदली दर एनो सूत्र छे माल सामान नो वपराश भाग्या सरेराश स्टॉक। माल सामान फेरबदली दर जे छे ए आपवामां आव्यो छे 6। माल सामान नो वपराश ए आपणे शोधवानो छे, એટલે માલ સામાનનો વપરાશ ભાગ્યા સરેરાશ સ્ટોક। સરેરાશ સ્ટોક આપણને રકમની અંદર આપવામાં આવ્યો છે, વિગતની અંદર કે સરેરાશ સ્ટોક છે 15,000, તો અહીં આપણે એને 15,000 લખશું। હવે આ ભાગાકારમાં છે, બીજી બાજુ જશે તો ગુણાકારમાં, એટલે કે 6 × 15,000 બરાબર માલ સામાનનો વપરાશ, એટલે 6 × 15,000 એટલે આવશે 90,000 માલ સામાનનો વપરાશ। એટલે અહીં આપણને માલ સામાનનો વપરાશ મળી ગયો છે। હવે આપણે જે મેઇન ક્વેશ્ચન હતો કે ખરીદી શોધવાની છે, તો ખરીદી માટે આ માલ સામાન વપરાશના સૂત્ર જે છે એનો ઉપયોગ થશે। તો માલ સામાનનો વપરાશ એની રકમ મળી ગઈ છે, તો એના આધારે માલ સામાન વપરાશનું જે સૂત્ર છે કે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક। હવે માલ સામાનનો વપરાશ છે આપણી પાસે 90,000, શરૂનો સ્ટોક તો અહીંયા આપણે ઉપર શોધ્યો હતો 10,000, ખરીદી આપણે શોધવાની છે અને આખર સ્ટોક પણ અહીંયા આપણે શોધ્યો હતો 20,000। હવે 90,000 આ 10,000 છે પ્લસ છે બરાબર, અને બીજી બાજુ આવશે એટલે માઇનસ 10,000, અને આ માઇનસ છે બીજી બાજુ આવશે તો પ્લસ 20,000 બરાબર। ખરીદી એ જમણી સાઈડ જ રહેશે, એટલે હવે 90,000માંથી 10,000 બાદ કરવાના અને 20,000 પ્લસ કરવાના છે, એટલે આવશે 1,00,000 બરાબર ખરીદી, જે આપણને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો એક્ઝામ્પલની અંદર કે માસની જે તે માસની ઓક્ટોબર 2017ના માસની ખરીદી શોધો। તો અહીંયા આપણે ખરીદી શોધી છે કે ઓક્ટોબર માસની ખરીદી આવી છે 1,00,000 રૂપિયા।